हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय स्वामी नारायण। टुडे वी विल लर्न अबाउट नेक्स्ट टॉपिक एंड दिस टॉपिक नेम इज मेमोरी ट्रांसफर। ओके, के तमारा कॉम्प्यूटरनी अंदर मेमरी जे छे, मेमरी ए कई रीते ट्रांसफर थई सके छे, एना टाइप्स केटला छे एंड ते वर्क कई रीते करे छे एना विषे आजे आपणे स्टडी करीशुं। ओके, तो सौथी पहला जोईए तो वॉट इज मेमरी ट्रांसफर। ओके, तो मेमरी टाइप्सना टू ऑपरेशन छे, मेमरी, देर आर टू मेमरी ट्रांसफर ऑपरेशन। फर्स्ट इज मेमरी रीड एंड सेकंड इज मेमरी राइट। ओके, तो अ मेमरी वर्ड विल बी सिम्बोलाइज बाय द लेटर एम। ओके, એટલે કે તમારું જે મેમરીનો જે વર્ડ છે, ઓકે, તમારી જે મેમરી છે એને તમે એમ લેટરથી મીન્સ કે સિમ્બોલાઇઝ કરી શકો છો। એન્ડ ધેન નેક્સ્ટ, કન્સિડર અ મેમરી અન્ટિલ ધેટ રિસીવર ધ એડ્રેસ ફ્રોમ અ રજિસ્ટર, કોલ ધ એડ્રેસ રજિસ્ટર સિમ્બોલાઇઝ બાય એ આર। જે તમારું એડ્રેસ રજિસ્ટર છે એને તમે એ આરથી સિમ્બોલાઇઝ કરી શકો છો। એન્ડ ધેન નેક્સ્ટ, ધ ડેટા આર ટ્રાન્સફર ટુ અનધર રજિસ્ટર કોલ ધ ડેટા રજિસ્ટર। એટલે કે તમારા જે ડેટા છે એને તમે એક રજિસ્ટરની અંદરથી બીજા રજિસ્ટરની અંદર ટ્રાન્સફર કરાવો છો એને તમે ડેટા રજિસ્ટર કહી શકો છો, જેને તમે સિમ્બોલાઇઝ કરી શકો છો ડી આરથી। સો સ્ટુડન્ટ, નેક્સ્ટ આપણે જોઈએ કે જે મેમરી ટ્રાન્સફરના જે ટુ ઓપરેશન છે એ કઈ રીતે વર્ક કરે છે। તો સૌથી પહેલું આપણે ઓપરેશન લીધેલું છે કે મેમરી રીડ। તો મેમરી રીડ ઓપરેશન તમે કોને કહો છો? તો ધ ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ અ મેમરી વર્ડ ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ ઇઝ કોલ રીડ ઓપરેશન। એટલે કે મેમરી વર્ડને બહાર લઈ જઈએ છીએ, કોઈ રજિસ્ટરમાં લઈ જઈએ છીએ અને એને આપણે શું કહીએ છીએ કે રીડ ઓપરેશન કહીએ છીએ, કે રીડિંગ કરે છે એ મેમરી વર્ડને આપણે શું કહીએ છીએ? તો રીડ ઓપરેશન કહીએ છીએ। નેક્સ્ટ, મેમરી રાઇટ ઓપરેશન। ઓકે, તો ધ ટ્રાન્સફર ઓફ ન્યૂ ઇન્ફોર્મેશન ટુ બી સ્ટોર ઇન ટુ મેમરી ઇન કોલર રાઇટ ઓપરેશન। ઓકે, એટલે કે બહારના રજિસ્ટરમાંથી કોઈ ડેટા મેમરી ટ્રાન્સફર કરીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ? તો મેમરી રાઇટ ઓપરેશન કહીએ છીએ। બંને બેઝિક ઓપરેશન દેખા છે કે રજિસ્ટરમાં એનો કઈ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ, એટલે કે મેમરી રીડ એન્ડ મેમરી રાઇટ જે છે એ તમારા બેઝિક ઓપરેશન છે, કે આપણે એ બંનેનો યુઝ આપણે રજિસ્ટરની અંદર કઈ રીતે કરી શકીએ છીએ। ઓકે, તો મેમરી એડ્રેસ ઇઝ યુઝ ટુ સિલેક્ટ અ પર્ટિક્યુલર મેમરી વર્ડ। ઓકે, અહીંયા મેં લખ્યા સૌથી પહેલાં રીડ। ઓકે, રીડ મેમરી એટલે કે ડીઆર એટલે કે ડેટા રજિસ્ટર, એમ એટલે કે મેમરી વર્ડ ને એઆર એટલે કે એડ્રેસ રજિસ્ટર। ઓકે, એટલે કે એઆર જે છે એ તમારું ટેમ્પરરી મીન્સ કે શું છે? તો ટેમ્પરરી રજિસ્ટર છે। ઓકે, એટલે કે આ રીડ જે છે, રીડ મેમરી એ તમારા રજિસ્ટરની અંદર કઈ રીતે વર્ક કરે છે? તો એડ્રેસ રજિસ્ટર। ઓકે, આ જે તમારું એડ્રેસ રજિસ્ટર છે કેવું છે? તો ટેમ્પરરી રજિસ્ટર છે। ઓકે, એટલે કે એડ્રેસ રજિસ્ટરમાં જે પણ ડેટા હશે, જે પણ ડેટા છે કે જે એડ્રેસ હશે, એટલે કે જે ડેટા છે અથવા એને આપણે એડ્રેસ કહીએ છીએ, ઓકે, એ એડ્રેસ રજિસ્ટર પર જઈને આપણે ચેક કરીએ છીએ કે મેમરી વર્ડ શું છે। ઓકે, એટલે કે જે તમારા એડ્રેસ રજિસ્ટરની અંદર જે ડેટા પડેલા છે એની અંદર જઈને આપણે ચેક કરીએ છીએ કે મેમરી વર્ડ શું છે। ઓકે, અને એ જે મેમરી છે એને આપણે ટ્રાન્સફર કરીશું ડેટા રજિસ્ટરની અંદર, તો આને આપણે શું કહીએ છીએ? તો રીડ ઓપરેશન આપણે કહી શકીએ છીએ। નેક્સ્ટ છે મેમરી રાઇટ ઓપરેશન। ઓકે, તો રાઇટ
डॉट एम ए आर डॉट डिनोट एरो करेलो है एंड आर वन लखेलू एट्ले कि दीस केसिज अ ट्रांसफर ऑफ इन्फॉर्मेशन फ्रॉम आर वन इन टू द मेमरी वर्ड एम सिलेक्टेड बाय द एड्रेस इन ए आर एट्ले कि मेमरी वर्ड है एने तमारो जो मेमरी वर्ड है एने एड्रेस रजिस्टर में जे मेमरी वर्ड है एट्ले कि तमारा एड्रेस रजिस्टर नी अंदर जे मेमरी वर्ड है एना अंदर एनी उपर कंक लखवु ओके आपणे कंक लखवु तो रजिस्टर में जे डेटा है एने आपणे शू करीए छे रजिस्टर नी अंदर जे डेटा आपेला होय छे एने शू करीए छे आपणे ट्रांसफर करीए छे पर्टिक्युलर मेमरी वर्डनी अंदर जे आपणे एड्रेस रजिस्टर माथी मळशे ओके एटले के एड्रेस रजिस्टर नी अंदर जे मेमरी वर्ड छे एनी अंदर ए जे एना पर मारे मीन्स के कंईक राइट करवू छे तो ए रजिस्टर नी अंदर जे डेटा छे एने हूँ पर्टिक्युलर सेनी अंदर मीन्स के ट्रांसफर करीश तो मेमरी वर्ड में हूँ मीन्स के शू करीश के मेमरी वर्ड में जे आपणने ट्रांसफर करीश जे आपणने सेनी अंदर थी मळे छे तो एड्रेस रजिस्टर नी अंदर थी मळे छे तो एने आपणे कही शकीए छे के मेमरी राइट ऑपरेशन तो स्टूडेंट आ बने बेजिक ऑपरेशन था मेमरी मेमरी ट्रांसफर ना जेने आपने रजिस्टर ट्रांसफर लैंग्वेज में आ बने ऑपरेशन ने आपने शो कराया था तो कोईपण मेमरी वर्ड ने रीड एंड राइट ऑपरेशन नी रीते शो करवी हो तो आ बने सिंटेक्स है रीड एंड राइट नी आज बने सिंटेक्स है एना थ्रू मीन्स के तमे शो करी शको छो।